नमस्ते बाल मित्रों, केम छो? બધા મજામાં? સરસ. ગણિત બોલી તો બોલપેન તૈયાર થઈ ગઈ. ઓકે, તો હવે પેજ નંબર કયું ખોલીશું આપણે? 14મો પેજ આવ્યા છે, બરાબર. 14મો પેજ ખોલ્યું બધાએ, ત્યાં દાખલા નંબર કેટલા છે તમારા? બરાબર, આ ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો. બરાબર મળી ગયો બધાને? અહીંયા પાંચમો દાખલો, ખરા ખોટા પૂરા થાય ત્યાર પછી નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો. ચેક કર્યું હતું ત્યારે અડધા એ નહોતું લખ્યું, ફરી વાર લખાવી દઉં છું, લખી લેજો. બરાબર, તરત પછી આવતી, અહીંયા એક જ આપણે જોવાની. નવ પછી શું આવે? દસ. દસ ને મૂકવાના, દસ ને શું વધી એક, તો સાત ને એક આઠ, એટલે ઓગણએંસી. પછી શું આવે? એંશી. તો 2979, તો તરત કોણ આવે? 2980. ત્યાર પછી નંબર બે, 3599. 99 પછી શું થાય? શો, એટલે બે શૂન્ય, પાંચ ઉપર વધી આવી એટલે પાંચ ને એક કેટલા થાય? છ, એટલે 3600. ત્યાર પછી નંબર ત્રણ છે, 8999. તો 999 પછી શું આવે? 100, એટલે બે શૂન્ય, એક અહીંયા નવડા પર વધી ગયેલી એટલે 10, એટલે એક શૂન્ય, 10 ની વધી 8 ઉપર એટલે 8 ને 1 9, એટલે કેટલા થાય? 9000, પ્લસ 1 આમાં ઉમેરવાની, એટલે પછીની સંખ્યા આપણને મળે. માની લો તમે અહીંયા 8999 આ છે, 8999 આપણે પ્લસ 1 કરી હમણાં, 9 ને 1 10 વધી 1, 9 ને 1 10 વધી 1, 10 વધી 1, 8 ને 1 9 થઈ ગયા 9000. તો પ્લસ 1 આવી રીતે ઉમેરવાના, સીધા આવડે તો સીધું કરી લેવાનું. નંબર 4, 6085. 85 પછી કોણ આવે? તો કે 86, એમ પણ કરી શકાય. તો 6086. પાંચ નંબર, 7550. તો 7550 પછી શું આવે? અંકો તાવડે છે 51, તો 5751. નંબર 6, 6789. 89 પછી શું આવશે? તો કે 90, તો 6790. ત્યાર પછી દાખલા નંબર 6, નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યા લખો. તરત આગળ એટલે કે પહેલાંની સંખ્યા. હવે અહીંયા 6000 છે, એમાંથી માઇનસ 1 કરવાનું, એટલે 100માંથી 1 જાય તો કેટલા રહે? 99. બરાબર, એટલે 5999. બે છે, 7580. 80ની પહેલાં શું આવે? 79. બરાબર, એટલે 7579. ત્યાર પછી નંબર 3, 4990. તો 90 છે, એની પહેલાં શું આવશે? 89, એટલે 4989. હવે 4 નંબર, 8070. 70ની પહેલાં શું આવે? 69, એટલે 8069 લખવાનું. 5 નંબર, 5983. 83 પહેલાં શું આવશે? તો કે 82, તો 5982. હવે નંબર 6, 9999. 9માંથી 1 માઇનસ કરી નાખે એટલે કેટલા વધે? 8 8 3 9 એમ 9, એટલે 9998. અથવા 99ની પહેલાં શું આવે? તો કે 98. બરાબર, હવે કેટલામો પ્રશ્ન આવ્યો? 7મો, નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો. તરતની આવડે છે ને તમને, પછીની, તો વચ્ચેમાં એ જ રીતના થશે કે 8099. તો 8099 પછી શું આવે? 100, એટલે કે 8100, અને 8101, એટલે વચ્ચેની કઈ થઈ? 8000.
सो तमारे 25 लखवानी ओके 22 नंबर 7000 तो 7000 पूरा थाय पछी शू आवे 7001 अहींया जो आप्यु 7001 तो एक नी पहला 7002 छे तो बे नी पहला शू आवे तो के एक साव सेलु अहीं आपेलु छे के बे नी पहला शू आवे तो के एक आवे अने आनी पछी शू आवे तो ये अपन आवड़े के 7000 पूरा थाय एटले एक आवे એટલે 7001 અને 7002 ત્યાર પછી નંબર 3 4550 અને અહીંયા શું છે 4552 તો 52 પહેલા 51 અને 50 પછી શું આવે 51 તો 4551 હવે નંબર 4 6899 અને 6901 હવે એક પહેલાં શું આવે એટલે 6900 બરાબર હવે તમારે શું કરવાનું છે પ્રશ્ન નંબર 8 સંખ્યા રેખાઓનો ઉપયોગ કરી સરવાળો મેળવો પહેલાં મેં તમને કીધું હતું કે સંખ્યા રેખા આવશે તમારે ત્યારે દોરવાની તો તમારા બધાના હાથમાં શું હોવી જોઈએ સ્કેલ હોવી જોઈએ બધાના હાથમાં વ્યવસ્થિત દોરવાની છે જ્યારે લીથા ચેક કરાવો ત્યારે વ્યવસ્થિત દોરેલી હોવી જોઈએ અત્યારે બરાબર બધાએ સ્કેલ રાખી અને દોરતા શીખવાની છે બરાબર તો આપણે પહેલાં સ્કેલ લઈ લઈશું હાથમાં અહીંયા આપણને રકમ શું છે 4+2 અહીંયા શું આપ્યું છે 4+2 બરાબર 4 માં 2 ઉમેરી તો કેટલા થાય 6 તો હવે આ સ્કેલ રહી ગઈ દરેકની આવી રીતે જુઓ રાખી દીધી દરેકે આમ સામે 15 નંબર સુધીની હવે તમારે શું કરવાનું છે 6 નંબર બરાબર એટલે આપણે ક્યાં સુધી જવાનું 1 નંબર આગળ જવાનું અહીંયા 6 બરાબર લખી નાખ્યા તો અહીંયા 7 સુધી બરાબર અહીંયા તમારે દોરી લેવાની છે આ સ્કેલ રહી ગઈ હવે અહીંયા સીધી અહીં તમારે 9 નંબર અહીંયા દેખાય છે ને 9 બધાને શૂન્યથી 9 નીચે આમ સ્કેલ હલવી ન જોઈએ 9 સીધી લીટી પાડી દો સીધી સીધી જોઈ મારી સ્કેલ બધાએ જોઈએ કેવી રીતે છે અહીં તમારે ખાલી વચ્ચે આંગળીથી આવી રીતે રાખવાની અને અહીંથી 9 નંબર દેખાય ત્યાં સુધી લીટી પાડવાની પડી ગઈ હવે સ્કેલ ખસેડી ગયો થઈ ગઈ લીટી હવે શું કરવાનું તમારે અહીંયા આવી રીતે કરી નાખો થઈ ગયું હવે અહીંયા અહીંયા પહેલાં આપણે શું કરીશું એક ટપકું બિંદુ પછી અહીં નીચે કરવાનું શૂન્ય બરાબર રેખા દોરી છે આપણે ત્યાં શું કરવાનું ટપકું હવે અહીંયા સહેજ જગ્યા રાખી અને એ નંબર 1 પેન્સિલ જ વાપરવાની છે પછી એટલી જગ્યા રાખી નંબર 2 થઈ ગયા 2 એના જેટલી જગ્યા રાખી નંબર 3 પછી નંબર 4 આ બિંદુ દેખાવા જોઈએ નંબર 5 6 આ 7 8 9 નંબર લખ્યા કેટલા લખ્યા આપણે 9 આપણે કેટલા જોઈએ છે 6 સુધી 4+2 બરાબર 6 બરાબર 4+2 બરાબર 6 તો તમને અહીંયા 4 દેખાય છે 1 2 3 4 દેખાય છે દરેકને તો તમારે અહીંયા શું કરવાનું પહેલાં એક આવી રીતે લીટી પાડી દો હવે અહીંયા 2 તો આ 1 અને 2 કેટલા આગળ કરવાના નંબર આ 2 છે ને 4 પછી 2 જોવાના 1 અને 2 તો કોણ આવ્યું 6 આવ્યું તમારે તો તમે લોકો આમ ગોળે કરી શકો અને સીધું આવી રીતે આપણે ચોપડીમાં આમ છે આમ આ 1+1 1 ને 1 2
તો અહીં જવાબ આવ્યો, આ બે આવ્યા ચારમાં, એટલે કેટલો જવાબ આવ્યો? છ. બરાબર, તો અહીંયા છ. તારીખ નથી લખી તમે લોકોએ, અહીંયા તારીખ લખી લેશું. આજે આપણે કઈ તારીખ છે? તો કે 12 તારીખ. 12 7 21. હવે ત્યાર પછી બે નંબર, એ જ રીતે એમાં જવાબ છે. જુઓ તમે, પેજ ફરી ગયું દરેકને. હવે દાખલો 9. સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેની બાદબાકી મેળવો. જે રીતે તમે સરવાળો કર્યો એ રીતે તમારે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. સંખ્યા રેખા એમાં દોરવાની. હવે 7 - 2, 7 માંથી 2 આપણને તો આવડે જ છે. 7 માંથી 2 ઓછા કરી તો કેટલા રહેશે? તો કે 5 રહેશે. બરાબર, અહીંયા 5 લખી લઈશું આપણે. હવે સ્કેલ રાખી દેવાની. સ્કેલ રહી ગઈ દરેકની આ રીતના, સાવ સીધી, પછી આવી રીતે. હવે તમારે લીટી દોરવાની છે. બરાબર, નીચે દોરશું તો ચાલશે. આટલી 0 થી ક્યાં સુધી જવાનું? 10 નંબર સુધી ભૈયા જાજો. 10 સુધી આટલી લીટી કરી લેવાની. હવે ખસેડી ગયો, થઈ ગઈ લીટી. હવે કિરણની નિશાની બંને બાજુ કરી લઈશું. હવે 0 થી કેટલા નંબર આપી દઈશું આપણે એની અંદર? એમાં પણ 0 થી આપણે 9 નંબર આપી દઈશું. પહેલાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હજી એક અહીંયા 10. બરાબર, તો હવે માઇનસ કીધું છે. 7 - 2, 7 અહીંયા છે. બરાબર, 2 કાઢવાના ઓછા, તો આ 1 અને 2, તો 2 નંબર ઉપર કોણ આવ્યું? 5. તો અહીંયા જવાબ 5 આવી ગયો છે. તો અહીંયા ઉલટું જવાનું, એટલે કે ડાબી બાજુ જવાનું. માઇનસ આવે ત્યારે ડાબી બાજુ, એટલે કે આ સાઈડ જવાનું, અને પ્લસ હોય ત્યારે આ બાજુ. આપણો હાથ ચાલુ હોય જમણી બાજુ, એને કહેવાય જમણી બાજુ ખસવાનું. જેટલે પ્લસ પછી કીધું હોય એટલા અંકો અહીંયા અંક કહેવાય. 2 અંક કીધા છે, 7, તો અહીંયા 7 મળી ગયા. -2 એટલે આ બાજુ જવાનું, તો કે 1 અને 2, તો 5 નંબર આવ્યા. તો જવાબ શું આવ્યો? 5. તમારે 7 ઉપર અહીંયા આવવાનું, તો આ 1 અને આ 2. બરાબર, તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 5. અહીંયા પણ 5 આવ્યો. 7 થી 2 ડગલા, એટલે કે 2 પગલાં આપણે ડાબી બાજુ ખસ્યા, તો જવાબ શું આવે છે? 5. આમે આપણને 5 જ આવ્યો છે. બરાબર, ત્યાર પછી સરવાળો કર્યો, બાદબાકી કરી, હવે શું કરવાનું છે? એ જ રીતના તમારે ગુણાકાર કરવાનો છે. દાખલા નંબર 10. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેનો ગુણાકાર મેળવો. આ જ રીતે સંખ્યા રેખા દોરવાની, કેવી રીતે કરવાની છે હવે બધાને થઈ ગયું છે. સ્કેલ કઈ રીતે રાખવાની, રહી ગઈ દરેકને. આમાંય પણ આપણે 10 નંબર કરી દઈશું. સીધું 10 સુધી લીટી જામ દોરી લેવાની, પાડી. સ્કેલ રાખી, વચ્ચે એક આંગળી રાખી, આ લીટી પાડી દીધી. બરાબર, એ કંઈને દોરતા વ્યવસ્થિત નથી આવડતું, તો બરાબર જોઈ લેજો કેવી રીતે સ્કેલ રાખવાની અને પેન્સિલથી લીટી દોરવાની. આટલી વ્યવસ્થિત દોરવાની છે. ખસેડી લીધી, થઈ ગઈ સીધી લીટી. ચાલો હવે અહીં જુઓ, 2 × 3, 2નો ઘડિયો આવડે ને, 2 તેરી કેટલા થાય? 6. એટલે અહીં 6 મૂકી દીધા આપણે. જવાબ આવી ગયો આપણો. હવે આ રીતે અંકો લખી લઈશું. 1 + 0, 1, 2, 3, 4, 5, 6,
सात आठ नौ दस। हवे तमने बेनो कड़ियो बधाई ने आवड़े छे। बराबर बे गुणिया त्रण आ बे छे। बराबर बे पची तो के एक बे अने त्रण। અહીંથી આપણે જવાનું તો કે બે એકા આ બે, બે દૂ ચાર અને બે તેરી છ એટલે ત્રણ, એક બે ત્રણ થઈ ગયા। વચ્ચે કેટલા અંકો રહ્યા? એક એક અંકો, એક ત્રણ અને પાંચ, બે ચાર છ એટલે કે બે તેરી છ। આ રીતની સંખ્યા રેખા તમારે કરવાની છે। બરાબર ત્યાર પછીનો દાખલો અગિયારમો। નીચેની બાબતો પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો। એમાં પણ તમારે શું કરવાની છે? વ્યવસ્થિત આવી રીતે સ્કેલ રાખી લીથાને ખસેડા વગર સામે જામ સીધી રાખીને કરી શકો તમે પણ। ખસી ગઈ નંબરે આમ રાખી આવી રીતે બધાએ ફરજિયાત લીટી પાડવાની છે એટલે સરખું લખી શકાય। બરાબર જેમ મારામાં હું પાડતી જાઉં છું તમે લોકો મારી સાથે કરતા જાઓ। કેમ સ્કેલ રાખી છે જોઈ લેજો બધાએ। થઈ ગઈ લીટી વ્યવસ્થિત બધી? હવે અહીંયા વાંચો એક વીસ પ્લસ દસ બરાબર દસ પ્લસ વીસ। વીસ ને દસ અહીંયા છે અને દસ બે અહીંયા છે, વીસ અને દસ તો બેનો શું બદલો છે? ક્રમ બદલો છે। શું બદલ્યો છે? ક્રમ બદલ્યો છે એટલે લખવાનું સરવાળામાં ક્રમનો ગુણધર્મ કહેવાય। આને શું કહેવાય? સરવાળામાં ક્રમનો ગુણધર્મ તો લખવાનું સરવાળામાં। અહીંયા કીધું છે તમને કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે એટલે કે આ તમને કયો ગુણધર્મ આમાં દેખાય છે તો ક્રમ ઉલટો થયો છે। બરાબર એટલે કે સરવાળાનો ક્રમનો સરવાળામાં ક્રમનો ગુણધર્મ ગુણધર્મ બીજું સાડત્રીસ ગુણ્યા એક બરાબર સોળ ગુણ્યા બાર બરાબર બાર ગુણ્યા સોળ। આની જેમ જ છે પણ અહીંયા નિશાની શું છે? ગુણાકારની છે એટલે અહીં સરવાળાને બદલે શું તમારે લખવાનું રહેશે? ગુણાકારમાં ક્રમનો નિયમ। સમજાણું? અહીંયા ક્રમ બદલો, અહીંયા શું પણ છે જુઓ સોળ ગુણ્યા બાર બરાબર બાર ગુણ્યા સોળ, ક્રમ બદલો છે એ નહીં ઝંકો છે તો અહીંયા આપણે લખ્યું સરવાળામાં ક્રમનો ગુણધર્મ તો અહીં નિશાની બદલી ખાલી સરવાળાને બદલે શું થઈ ગયું? ગુણાકાર। તો તમારે શું લખવાનું? ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ ત્યાર પછી નંબર ત્રણ સાડત્રીસ ગુણ્યા એક બરાબર સાડત્રીસ તો તટસ્થ કહેવાય। અને તટસ્થ સંખ્યા એક છે એવી ખાલી જગ્યા આવી હતી તો આપણે લખવાનું ગુણાકારની તટસ્થ સંખ્યા શું છે? તો કે એક। એક સાથે ગુણાકાર ગમી ગમે એ સંખ્યાનો તો એનો જવાબ એનો એ આવે છે કે ભાઈ સાડત્રીસ ગુણ્યા એક બરાબર સાડત્રીસ, એવી રીતે પચીસ ગુણ્યા એક બરાબર પચીસ, ચોવીસ ગુણ્યા એક બરાબર ચોવીસ, પિસ્તાલીસ ગુણ્યા એક બરાબર પિસ્તાલીસ, એ રીતે। એટલે એક શું છે? તટસ્થ સંખ્યા છે, ગુણાકારની તટસ્થ સંખ્યા।
ગુણાકારની તટસ્થ સંખ્યા બરાબર. ત્યાર પછી નંબર ચાર, 56 + 0 = 56. તો અહીંયા શું ખાલી થયું, જુઓ ગુણાકાર છે, અહીંયા કઈ નિશાની આવી, સરવાળાની. તો હવે અહીં ગુણાકારને બદલે આપણે શું નીચે લખીશું, સરવાળામાં સરવાળાની તટસ્થ સંખ્યા બરાબર. એમાં શું લખીશું, સરવાળાની તટસ્થ સંખ્યા. સરવાળાની તટસ્થ સંખ્યા ત્યાર પછી નંબર પાંચ, એકવીસ પ્લસ કૌંસમાં 14 + 42 કૌંસ પૂરો બરાબર 21 + 14 કૌંસ પૂરો 2 + 42. હવે અહીંયા આ બેને શું કહેવાય, કૌંસની અંદર છે ને જૂથ કહેવાય બરાબર. સંખ્યા એની જ છે, 21 અહીંયા છે તો અહીંયા છે, 54 એ છે બંનેમાં, અને 42 એ છે, પણ શું કરી છે, રકમ આડવડી છે, પણ અહીંયા જૂથ કહેવાય વચ્ચે બરાબર, અને અહીંયા કૌંસ છે બરાબર, એટલે સરવાળામાં જૂથનો ગુણધર્મ. સરવાળામાં જૂથ પડી ગયા છે, આ બેનું જૂથ અને આ બેનું જૂથ, જૂથનો ગુણધર્મ. ગુણધર્મ ત્યાર પછી એ જ રીતે જો એક જ છે પણ શું બદલ્યું છે, નિશાની. અહીં સરવાળો છે તો અહીં શું થઈ ગયું, ગુણાકાર. એટલે નંબર 6, 79 * 81 * 96 કૌંસ પૂરો બરાબર 79 * 81 * 96. આની જેમ જ છે નિશાની બદલી, એટલે તમારે શું લખવાનું, ખાલી ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. ત્યાર પછીનું સાતમું, 18 * 24 + 36 કૌંસ પૂરો બરાબર 18 * 24 + 18 * 36. તો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળામાં વિભાજન કર્યું, એટલે કે એનું વિભાજન, એટલે કે એમાંથી જુદા કર્યા છે. એટલે અહીંયા બરાબર કરીએ, ગુણાકાર છે ને અહીંયા સરવાળો છે, એટલે કે બંને સંખ્યાનું વિભાજન છે. તો લખવાનું, ગુણાકારનું સરવાળા પર, ગુણાકારનું સરવાળા પર, સરવાળા સમય છે. હવે અહીંયા સૂચનાની ઉપર એક લીટી આપી દઈશું, આવી રીતે સરવાળા પર વિભાજન, વિભાજનનો ગુણધર્મ બરાબર. આ રીતે આ સમજી લીધું, જે રીતે અહીંયા છે આ રીતની રકમના દાખલા હવે પછી આપણે આવતીકાલે શીખવાના છે, એટલે બરાબર આ બધા યાદ રાખી લેજો. ઓકે.